અંકલેશ્વરમાં ભાજપના મહામંત્રી તથા દક્ષિણ ગુજરાતના પ્રદેશ પ્રભારીની ઉપસ્થિતિમાં અગત્યની સંગાત્મક બેઠક યોજાઈ હતી, જેમાં પાર્ટી વિવિધ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર 154 વિધાનસભાની જીનવાલા હાઈસ્કૂલમાં આવેલા શારદા ભવન ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ મહામંત્રી તથા દક્ષિણ ગુજરાતના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા અને ભરૂચ જિલ્લાના અધ્યક્ષ મારુતિસિંહ અતુલરિયા પ્રમુખ સ્થાને અગત્યની સંગાત્મક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં હાજર રહેલા શક્તિ કેન્દ્રના સંયોજક અને પ્રભારીઓની તેમજ વિધાનસભાના મુખ્ય આગેવાનો સાથે આગામી સંગાત્મક કાર્યક્રમો અંગે ચર્ચા કરી હતી। વિધાનસભા ચૂંટણી જીતવાનો સંકલ્પ કર્યો હતો, દરેક લોકોને ભારતીય જનતા પાર્ટી વિચારધારા સમજાવો, મોટી સંખ્યામાં પાર્ટીમાં જોડાવા પણ અપીલ કરાઈ હતી। આ પ્રસંગે મહામંત્રી નિરલ પટેલ, વિનોદભાઈ, દિવ્યેશ પટેલ, અશોકભાઈ, ફાલ્ગુનીબેન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, દક્ષિણ ઝોનના પ્રભારી એવા શ્રી પ્રદીપસિંહજી વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં મળી હતી। ખૂબ સારું માર્ગદર્શન આવનારા દિવસોમાં જે ઇલેક્શન આવી રહ્યું છે તે બાબતે આદરણીય પ્રદીપસિંહજી વાઘેલા દ્વારા આપવામાં આવ્યું છે। કાર્યકર્તાનો ઉત્સાહ જોતા આવનારી વિધાનસભામાં 182 લક્ષ્યાંક લઈને જે આદરણીય સીઆર પાટીલ સાહેબ ચાલી રહ્યા છે, તેમાં અંકલેશ્વર વિધાનસભા પાછી પાણી નહીં કરે અને અંકલેશ્વર વિધાનસભાનું કમર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના મારફતે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ સુધી પહોંચાડવાનો આજની મિટિંગમાં દ્રઢ નિર્ણય અંકલેશ્વર વિધાનસભાના કાર્યકર્તાઓએ કરેલ છે।